7.69 ઓછા 3.25 ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. દર વખતની જેમ આ વખતે પણ પૂર્ણ ભાગ અને અપૂર્ણાંકને અલગ અલગ કરીએ, માટે આપણે તેને આ રીતે પણ લખી શકીએ, 7 વત્તા 6/9 ઓછા 3 ઓછા 2/5. અહીંયા આપણે -3 -2/5 લખ્યું છે, અને એમ કહેવાનું કારણ એ છે કે તે -3 વત્તા 2/5 બરાબર જ છે. અહીંયા આ બાદબાકી નહીં નિશાનીનું વિભાજન થશે. પહેલા આપણે 3 બાદ કરીશું, પછી 2/5 બાદ કરીશું. હવે આપણે પૂર્ણ ભાગ વિશે વિચારીએ, 7 અને -3. હવે 7 અને -3 થી આપણને મળશે 4, કારણ કે 7 માંથી 3 બાદ કરતા આપણને 4 મળે. અને હવે અપૂર્ણાંક ભાગ એટલે કે +6/9 અને -2/5 વિશે વિચારીએ. ચાલો તો તેનું પરિણામ શું મળે જોઈએ. 6/9 - 2/5. હવે તેમની બાદબાકી કરવા માટે અહીં છેદ સમાન હોવો જોઈએ, અને તે માટે 9 અને 5 લસાઅ લેવો પડે, જે મળશે 45. આ બંનેનો કોઈ સામાન્ય અવયવ નથી, માટે તે બંનેનો ગુણાકાર જ કરવો પડે જેથી આપણને લસાઅ 45 મળે. આમ અહીં કોઈ સંખ્યાના છેદમાં 45 ઓછા કોઈ સંખ્યાના છેદમાં 45. હવે જો 9 પરથી 45 મેળવવા હોય તો 9 ને 5 સાથે ગુણવા પડે, માટે 6 ને પણ 5 સાથે ગુણીએ, તેથી અહીં અંશમાં મળે 30 ઓછા આ તરફ 5 પરથી 45 મેળવવા 5 ને 9 સાથે ગુણવા પડે, માટે અંશમાં પણ 2 × 9 = 18. આમ 30 ના છેદમાં 45 - 18 ના છેદમાં 45 કરવાથી આપણને કોઈ સંખ્યાના છેદમાં 45 જ મળે, અને 30 - 18 = 12. આમ 12 ના છેદમાં 45 મળે. આમ જો આપણે આ અપૂર્ણાંકની બાદબાકી કરીએ તો આપણને મળશે 12 ના છેદમાં 45, 4 વત્તા 12 ના છેદમાં 45. અને હવે જો તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો તેને આ રીતે લખી શકાય, 4.12/45. પણ હજી આપણને આપણો અંતિમ જવાબ મળ્યો નથી, કારણ કે આ 12/45 વધુ સાદુરૂપ આપી શકાય. જુઓ કે તે બંને 3 વડે વિભાજ્ય છે, તો અંશ અને છેદ બંનેને 3 સાથે ભાગાકાર કરીએ, અને તેમ કરવાથી આપણને મળે, જુઓ કે 12/3 કરવાથી આપણને મળશે 4, અને 45/3 કરવાથી આપણને મળશે 15. આમ 4.4/15 આપણે જવાબ મેળવી લીધો. આનું વધારે સાદુરૂપ આપી શકાય તેમ નથી, માટે આપણો જવાબ છે 4.4/15.